नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष झोला, आप सर्वनु तपोवन साइंस एकेडमी वती फिजिक्स बोर्ड ना नवा लेक्चर में स्वागत करूँ छू। लास्ट लेक्चर में आपने दाखलो अधूरो छोड़ेलो, ए दाखला आपने पहला पूरा करशू, त्यारबाद आपने नवा दाखलो गणीशू, बराबर? ओके, चलो स्टार्ट करिए। तो क्वेश्चन एक आवो हतो कि तमारे जे विधान आपेला छे ई साचा छे के खोटा छे कहेवानुं छे, अने जोड़े जोड़े एनुं कंईक कारण पण कहेवानुं छे, बराबर? तो आपणे कुल त्रण विधान गले सोल्व करेला, दाखलो 4.5 में चौथुं विधान वाँचीए अने सोल्व करिए। चौथु विधान क्या कहे? कोई कणनी सरेराश झड़प समान समयगाड़ा में कणना सरेराश वेगना मूल्य थी वधारे के तेना जेटली होई शके छे। शू कहे? अपने आ चेप्टर 3 में भणी गया था, याद करो तमे, तमने भणाव्युं हतुं के जे पथ लंबाई छे एनी किंमत स्थानांतर जेटली होय अथवा एनथी वधारे होय, अथवा तमने भणाव्युं हतुं के स्थानांतर जे पथ लंबाई जेटलुं होय अथवा एनथी ओछुं अथवा शून्य पण होय, तो एना आधार तमने याद हशे सरेराश झड़प कोने कहेवाय? सरेराश झड़प बराबर आवे पथ लंबाई छेदमां समयगाळो। सरेराश वेग बराबर शुं आवशे? जो कि आ चेप्टर पर आपणे सरेराश वेग भणवाना छीए, पण थोड़ुंक आगळ जे भणी गया एना जेवुं छे, बस खाली दशा दिशा आवशे, बराबर छे, डायरेक्शन इन्वॉल्व थशे, बाकी बधुं सरखुं छे। तो आपणे लास्ट चेप्टरमां पण भणी चूक्या छीए कि सरेराश झड़पनी जे किंमत छे ए सरेराश वेग जेटली होय अथवा एनथी वधारे छे। कोई दिवस सरेराश झड़प छे ए सरेराश वेग करता ओछी होई शके नहीं, આપણે બધું ભણેલા છીએ, બરાબર? અથવા તમને આવી પણ ખબર છે કે સરેરાશ વેગ છે એ કેવો હશે? કાં તો સરેરાશ વેગ સરેરાશ ઝડપ જેટલો હશે અથવા એનથી ઓછો હશે। હું શું કહું છું? સરેરાશ વેગ છે એ સરેરાશ ઝડપ જેટલો હોય અથવા એનથી ઓછો, કારણ શું? આના સૂત્રમાં શું આવે? સ્થાનાંતર છેદમાં સમયગાળો। શું છે? સ્થાનાંતર છેદમાં સમયગાળો। જ્યારે સરેરાશ ઝડપના સૂત્રમાં શું આવશે? આ સૂત્રમાં આવશે અંતર અથવા પથ લંબાઈ છેદમાં સમયગાળો, બરાબર કે નહીં? તો આ સૂત્ર આપણે ભણી ગયા છીએ અને આપણે ઘણી વખત ચર્ચા કરી લીધી છે કે પથ લંબાઈ છે એની કિંમત સાંદ્ર કરતાં વધારે હોય અથવા એનથી એની જેટલી હશે, પણ કોઈ દિવસ પથ લંબાઈ સાંદ્ર કરતાં ઓછું હોય શકે નહીં, તો આ વિધાન સાચું છે। શું કહે છે? જો કોઈ કણની સરેરાશ ઝડપ સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોવી જોઈએ, તો આ વિધાન કેવું છે? સાચું છે, બરાબર છે? અને આપણે આના વિશે આખું ચેપ્ટર ભણી ગયા છીએ, આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર 3। તો આઈ થિંક બધાને ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે। યાદ રાખજો ભાઈ, હંમેશા સરેરાશ વેગ છે એની કિંમત સરેરાશ ઝડપ જેટલી હોય અથવા એનથી ઓછી હોય, અને આ તો ઝીરો પણ હોઈ શકે, બીજી વસ્તુ એ કે સરેરાશ વેગ છે એ સદિશ રાશિ, જ્યારે સરેરાશ ઝડપ અદિશ રાશિ, એટલે મૂલ્યની વાત કરી છે, સરેરાશ વેગના મૂલ્ય। અહીંયા કંઈ મૂલ્ય જેવું નહીં લખે, સિમ્પલ આટલું લખવું છે, કણની સરેરાશ ઝડપ, એનું કારણ એ છે કે સરેરાશ ઝડપ અદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય જ હોય, દિશા હોય નહીં, જ્યારે સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે, એટલે બે વસ્તુ છે, મૂલ્ય છે અને દિશા હશે, એટલા માટે અહીં મૂલ્યની વાત કરી છે, બરાબર છે? તો આઈ થિંક બધાના ક્લિયર હશે આટલું। આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કંઈક આવું કહે છે કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી। આપણે આ વિધાન ચેક કરવાનું છે, સાચું છે ખોટું છે। શું કહે છે? ત્રણ સદિશો છે જે એક સમતલમાં નથી, હવે સમતલ કોને કહેવાય વિચારો? આ પેજ છે ને, પેજ એ સમતલ કહેવાય, આ બધા અક્ષરો છે ને આ પેજમાં આવેલા છે, બરાબર? તમે જે વાંચી શકો છો એ બધા અક્ષરો આ પેજમાં આવેલા છે, તો એમ કહી શકાય બધા અક્ષરો છે એ સમતલમાં છે, આ પેજ એક સમતલ માની લો, બરાબર? હું એક ડાયાગ્રામ દોરું, ચલો માનો કે એક સદિશ આ પ્રમાણે દોરું, એક સદિશ આ પ્રમાણે દોરું અને ત્રીજો સદિશ આ પ્રમાણે દોરું, આ પ્રમાણે આ સદિશ એ છે, આ સદિશ બી છે, આ સદિશ સી છે, બરાબર? મને કહે પરિણામી શું હશે? આનું પરિણામી શું હશે? આનું પરિણામી છે ઝીરો, કારણ શું? વિચારો, આવું કરાવેલ છે, આ ઝીરો થશે, શું થશે? ઝીરો થશે, કારણ શું? આ સદિશ આમ જાય છે, આ સદિશ આમ જાય છે, આ સદિશ આમ જાય છે, કોઈ સામે આવતું જ નથી, અથવા ત્રિકોણ થઈ ગયો બંધ, તો જ્યારે આ પ્રમાણે બંધ આકૃતિ બનતી હોય ત્યારે શું મળે? આપણને શૂન્ય સદિશ મળે, શૂન્ય મળે, શૂન્ય સદિશ, બરાબર છે? ઓકે, ચલો, ટૂંકમાં સરવાળો ઝીરો થતો હોય, ત્રણેયનો સરવાળો ઝીરો થતો હોય અથવા ત્રિકોણ જે છે અથવા કોઈ પણ જે આકૃતિ છે એ બંધ આકૃતિ બનતી હોય ત્યારે આપણને પરિણામી સદિશ શૂન્ય સદિશ મળે છે। પરંતુ આ ત્રણેય સદિશો આ પેજમાં છે, પેજની બહાર છે, પેજની અંદર છે, અને એમ કહી શકાય ત્રણેય સદિશો છે સમતલમાં છે, ત્રણેય સદિશો અહીંયા સમતલમાં છે, એટલે બની શકે કે એનો સરવાળો, સદિશ સરવાળો શૂન્ય થઈ શકે। પણ આપણને સેન્ટેન્સ શું કીધું છે? ત્રણ સદિશો કે જે એક સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી, એમ કીધું છે આપણને, ત્રણ સદિશો કે જે એક સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી। હવે આ શું કહે છે? માનો કે એક સદિશ આ પ્રમાણે છે, બીજો સદિશ આ પ્રમાણે છે, આ બંને છે એ પેજની અંદર છે, પેજમાં દોરેલા છે, સમતલમાં છે, માનો કે ત્રીજો સદિશ છે ને સમતલમાં નથી, આ પ્રમાણે છે, વિચારો ત્રીજો સદિશ આ પ્રમાણે છે, બહાર આવે છે, બહાર આવે છે, તો પેનવાળો સદિશ છે, પેનવાળો સદિશ, બરાબર છે, કે જેનું પેન વડે દર્શાવું છું, શું આના વડે બંધ આકૃતિ બની શકે? ના બની શકે, સમજો તમે, અહીંયા ત્રણેય સદિશો એક જ સમતલમાં છે એટલે બંધ આકૃતિ બનવી પોસિબલ છે, બરાબર છે? બંધ આકૃતિ બની પોસિબલ છે, પણ એક સદિશ સમતલમાં હોય, બીજા બે સદિશ સમતલની બહાર હોય,
સમજી શકો તમે, આવી ઘણી બધી પોસિબિલિટી બની શકે, ત્યારે એનો બંધ આકૃતિ બનતી નથી. જેમ કે વિચારો, એક સદિશ આ પ્રમાણે દોરો, બીજો આ પ્રમાણે દોરો, માનો કે ત્રીજો સદિશ આ પ્રમાણે છે, બંધ આકૃતિ ક્યાંથી બનવાની? દેખાય છે કે નહીં? આ પ્રમાણે બહાર આવે છે. આ પેન છે એ પેજમાં નથી. જો પેન આમ હોય, આ પેજ પેન છે આ પ્રમાણે ઊંધું હોય તો એ સમતલની અંદર કહેવાય, બરાબર, સમતલ, સમતલમાં કહેવાય, બરાબર છે. પણ પેન થોડીક આ પ્રમાણે હોય તો પેન છે એ સમતલમાં કહેવાય નહીં. તો અહીંયા બંધ આકૃતિ બનતી નથી. મતલબ કે ઉપરનું સેન્ટેન્સ સાચું છે. શું? કે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી, આ શબ્દ સાચો, એક જ સમતલમાં નથી, તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. જો આપણે તમને શું કીધું કે ત્રણ સદિશો એક જ સમતલમાં હોય તો બંધ આકૃતિ બનશે. બંધ આકૃતિ બની પોસિબલ છે, શક્ય છે. જો બંધ આકૃતિ બની જાય તો શૂન્ય સદિશ મળશે. કારણ કે ત્રિકોણ જે બનશે, આપણે જો આવું શીખવાડ્યું કે એક સદિશ આ પ્રમાણે હોય, એ જ આ પ્રમાણે હોય, બંનેનો પરિણામ આ પ્રમાણે હોય. જો તીર સામસામા મળે, આ કોઈ એક તીર સામસામા મળતા જ નથી. જો એક સદિશ આમ થાય છે, એક આમ થાય છે, ત્રીજો આ પ્રમાણે આવે છે, કોઈ સામું મળતું જ નથી. ટૂંકમાં બે તીર ભેગા થાય એવી કે જગ્યા છે નહીં. ટૂંકમાં એ બે તીર ભેગા થાય તો આપણો પરિણામી કહેવાય. પણ અહીંયા તો તમારે ક્યાંય પણ બે તીર ભેગા થતા નથી. યાદ રાખજો, જ્યારે આ પ્રમાણે સદિશો ગોઠવતા જાઓ, એક પછી ગોઠવતા જાઓ અને બંધ આકૃતિ બને તો પરિણામી સદિશ શૂન્ય સદિશ છે. પણ એના માટે કન્ડિશન એ છે, બધા સદિશો એક જ સમતલમાં હોવા જોઈએ. અહીંયા એમ કીધું છે કે ત્રણ સદિશો કે જે એક સમતલમાં નથી. શું? કે ત્રણ સદિશો એક સમતલમાં ના હોય. મેં તમને કીધું પ્રમાણે, એક સદિશ આ પ્રમાણે લ્યો, એક આમ લ્યો, ત્રીજો ધરો કે આ લઈ લો, બરાબર. તો એક આમ લ્યો, બીજો ગમે એમ ટૂંકમાં સમતલની બહાર લઈ લો. ટૂંકમાં એક ધારો કે એક આ પ્રમાણે છે, આ એક સમતલમાં, બીજા કોઈ સમતલમાં છે, આ બીજા કોઈ સમતલમાં છે, ત્રીજો કે બીજા ધારો કે આ પ્રમાણે છે. તો ત્રણ સદિશો અલગ અલગ સમતલમાં હોઈ શકે છે, બરાબર છે. ત્યારે પણ બંધ આકૃતિ બંધ નહીં થઈ, એટલે ટૂંકમાં એનો સરવાળો શૂન્ય સદિશ થઈ શકે નહીં. તો આવેદન કેવું છે? આ પણ સાચું છે. કારણ શું? મેઇન કારણ આ છે કે ત્રણ સદિશો એક સમતલમાં ના હોય એટલા માટે બંધ આકૃતિ બનવી અશક્ય છે. બંધ આકૃતિ બને નહીં તો શૂન્ય સદિશ થાય નહીં, બરાબર છે. સિમ્પલ વાસ્તવિક ચાલે છે. આપણે આગળ વધીએ, નવો દાખલો જોઈએ. ચલો આપણે એક્ઝામ્પલ 4.24 જોઈએ. એની રકમ તમને તમારી સ્ક્રીન પર દેખાતી હશે. ઠીક, આવું લખ્યું છે, નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. તો ક્વેશ્ચન આવો છે, અદિશ રાશિ તે છે કે જે, ટૂંકમાં નીચે 5 સેન્ટેન્સ આપેલા છે ABCDE, એમાં કહેવાનું છે કે કયા સેન્ટેન્સ મુજબ અદિશ રાશિનું વ્યાખ્યા સેટિસ્ફાય થાય છે, બરાબર. ટૂંકમાં એમ કહે છે, અદિશ રાશિ તે છે કે જે, પહેલું કીધું છે કોઈ પ્રક્રિયામાં અદિશ અચલ રહે. ટૂંકમાં જો કોઈ રાશિ દરેક પ્રક્રિયામાં અચલ રહેતી હોય તો જ અદિશ રાશિ કહેવાય, એવું કહેવા માંગે આપણને. ટૂંકમાં આપણે ચેક શું કરવાનું છે કે શું અદિશ રાશિ દરેક પ્રક્રિયામાં અચળ જ હોય છે, આ વિધાન સાચું ખોટું એમ જોવાનું છે. પછી બીજું એમ કીધું તે ક્યારે ઋણ ના હોય. ટૂંકમાં જો રાશિ ક્યારે ઋણ ના હોય તો જ એને અદિશ રાશિ કહેવાય, આ સાચું ખોટું આપણે જોવાનું છે. સ્ટેટમેન્ટ 3 આવું કહે છે કે તે પરિમાણ રહિત હોય છે. ટૂંકમાં રાશિ અદિશ રાશિ હોય તો એને કોઈ એકમ નહીં હોય. ત્રીજું સેન્ટેન્સ આવું કહે છે, જો આ ખોટું હોય છે કે સાચું હોઈ શકે, આપણે એ જ જોવાનું છે. સ્ટેટમેન્ટ 4 એમ કહે છે, અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. ટૂંકમાં અદિશ રાશિ જો હોય તો એ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો બદલાય નહીં. અને 5મો એમ કહે છે કે જે દરેક અવલોકન મારે સોરી તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય ધરાવે છે, પછી ભલે તેના યામાક્ષોના ઓરિએન્ટેશન એટલે કે નમન જુદા જુદા હોય. ચલો આવું આપણને 5 સેન્ટેન્સ આપેલા છે. 5 સેન્ટેન્સમાંથી કયું સાચું ખોટું આપણે અદિશ રાશિના સંદર્ભમાં કહેવાનું છે. ચલો જોઈ લીધો, અદિશ રાશિ કોને કહેવાય એને 5 સ્ટેટમેન્ટ આપેલા છે આપણે, એના આધારે આપણે સાચું ખોટું કહેવાનું છે. ચલો પહેલું સેન્ટેન્સ એમ કહે છે કે કોઈ પ્રક્રિયામાં અદિશ રાશિ અચલ રહે છે, બરાબર. કોઈ પ્રક્રિયા થાય છે એમાં અદિશ રાશિ અચલ રહે છે. હવે આ સેન્ટેન્સ હું એક્ઝામ્પલ બધી સમજાવું. તાપમાન, ચલો તાપમાન, તાપમાન કેવી રાશિ? અદિશ રાશિ છે. તાપમાન રાશિ છે અદિશ, બરાબર. તાપમાન અદિશ રાશિ છે. મને એમ કહો, શું દરેક પ્રક્રિયામાં તાપમાન હંમેશા અચળ જ હોય? જરૂરી છે એવું કે તાપમાન હંમેશા અચળ જ રહેશે? ના, એવું જરૂરી નથી. તો તાપમાન તો અદિશ રાશિ છે, તો શું અદિશ રાશિ હોય તો દરેક પ્રક્રિયામાં અદિશ રાશિ અચળ જ હોય? ના, આ જરૂરી છે નહીં. બીજું આપણે લઈએ ગતિ ઉર્જા, ગતિ ઉર્જા, ગતિ ઉર્જા પણ અદિશ રાશિ છે. ગતિ ઉર્જા પણ અદિશ રાશિ છે, બરાબર. ઘણા થાય સર, વેગ આવે ને, હાફ એમ વી સ્ક્વેર જોશું આપણે, એ અદિશ રાશિ છે, બરાબર. ગતિ ઉર્જા અદિશ રાશિ છે. તો સોરી, તો શું દરેક પ્રક્રિયામાં ગતિ ઉર્જા અચળ જ હોય? અચળ હોય નહીં, અલગ અલગ હોય ભાઈ. વેગ બદલશે, ગતિ ઉર્જા બદલી જશે. તો ગતિ ઉર્જા તો અદિશ રાશિ છે, તો શું હંમેશા અચળ હોય? ના, અચળ હોય નહીં. તો તાપમાન દરેક વખતે અચળ જ હોય? અચળ ના હોય. અત્યારે ધારો કે તાપમાન કયું છે 50 ડિગ્રી છે, કોઈ પ્રક્રિયા થઈ તો શું પ્રક્રિયા થઈને પછી તાપમાન 50 ડિગ્રી જ રહે? ના, એવું જરૂરી છે નહીં. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેવું છે? ખોટું. કારણ શું? કારણ એવું લખી શકો કે અદિશ રાશિ હોવા માટે તેનું મૂલ્ય અથવા તે અચળ હોવું જરૂરી નથી. એનું મૂલ્ય બદલી શકે, બરાબર. કોઈ પ્રક્રિયામાં એનું મૂલ્ય બદલી શકે. અદિશ રાશિનું મૂલ્ય અચળ હોવું જરૂરી છે નહીં. રીઝન તમને બે સામે આપ્યા એક્ઝામ્પલ પરથી, ઉદાહરણ આપીને,
કે તાપમાન છે તો તાપમાન નદી રાશિ છે એ પાકો છે, બરાબર છે? તો તાપમાનનું મૂલ્ય દરેક પ્રક્રિયામાં અચળ જ રહેતું હોય એવું જરૂરી છે. અને અત્યારે તાપમાન વધારે હોય, બને કોઈ એની આજુબાજુ ઠંડી વસ્તુ લાવો, કોઈ વસ્તુની આજુબાજુ પદાર્થની આજુબાજુ, તો બને ધીમે ધીમે તાપમાન ઘટશે. તો પ્રક્રિયા થાય છે, પણ તાપમાન અચળ છે અને એ પ્રમાણે ગતિ ઉર્જા, બરાબર, ગતિ ઉર્જા હંમેશા અચળ રહેતી હોય એવું જરૂરી નથી. આપણે બંને સંઘાત દરમિયાન જોશું કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. કયો સંઘાત? અસ્થિતિસ્થાપક સંઘાત હોય ને ત્યારે, બરાબર. તો ગતિ ઉર્જા ભલે અધિશ રાશિ છે, પણ દરેક પ્રક્રિયામાં એ અચળ હોય એવું જરૂરી નથી. અસ્થિતિસ્થાપક સંઘાત થાય ત્યારે ગતિ ઉર્જાનું મૂલ્ય બદલે છે, બરાબર. એક સેન્ટેન્સ મળી ગયો આપણને, ટૂંકમાં એક એવું ખોટું છે. ચલો બીજું વાંચીએ. તે ક્યારે ઋણ હોઈ શકે નહીં? ચલો શું લાગે તમને? કોઈ પણ અધિશ રાશિ હોય શું મૂલ્ય ક્યારે ઋણ ના હોઈ શકે? અમે તમને પહેલાં કહી દીધું, અધિશ રાશિનું મૂલ્ય ધને હોઈ શકે, ઋણે હોઈ શકે. સદિશ રાશિનું મૂલ્ય છે ને ધન હોય, સદિશ રાશિનું મૂલ્ય કેવું હોય? ધન હોય, બરાબર છે. વાસ્તવિક સદિશ રાશિ હોય તો આમાં શું લાગે તમને? આન્સર આ વિધાન સાચું ખોટું આ આપણે કહેવાનું છે અધિશ રાશિના સંદર્ભમાં, બરાબર છે. જેમ કે દળ, તો ઘણાના મનમાં દળ આવે, અક્ષર દળ અધિશ રાશિ છે. દળનું મૂલ્ય કોઈ દિવસ ઋણ ના હોય, ચલો સાચી વાત છે. ઘણાના મનમાં આવે લંબાઈ, અક્ષર લંબાઈ કોઈ દિવસ ઋણ ના હોય, એ પણ સાચી વાત છે. ઘણાના મનમાં આવે સમય, સમય પણ કેવી રાશિ? હંમેશા ધન જ હોય એનું મૂલ્ય, સમયનું મૂલ્ય ઋણ ના હોય, એ પણ સાચું. પણ હું તમને કહું તાપમાન, ચલો તાપમાન અધિશ રાશિ કે અધિશ રાશિ, તાપમાન તો અધિશ રાશિ છે. શું તાપમાન ક્યારે ઋણ હોય? હા સર હોય, માઇનસમાં તાપમાન વધે. આપણે કહીએ ને -3°C તાપમાન કે -50°C તાપમાન, હકીકત તાપમાનને કેમ કહેવું છે? કેલ્વિન છે. કેવું છે? કેલ્વિન. તો શું ઋણ તાપમાન ઝીરો તાપમાન પોસિબલ છે? આમ ગણો તો આમ સેન્ટીગ્રેડમાં અને ફેરનહીટમાં તાપમાન છે ને ઋણમાં જઈ શકે, બરાબર છે. સેન્ટીગ્રેડમાં અને ફેરનહીટમાં તાપમાન ઋણમાં જઈ શકે, એ ડિપેન્ડ કરે એકમ કયો છે એના પર, બરાબર છે. ટૂંકમાં એવું હંમેશા જરૂરી નથી કે અધિશ રાશિની કિંમત હંમેશા ઋણ જ હોય, બરાબર છે. આપણે ઘણી બધી અધિશ રાશિઓ ભણશું, ભવિષ્યમાં ભણશું. હું કદાચ તમને અત્યારે એક્ઝામ્પલ આપું તો કદાચ બને તમને સમજ ના પડે, પણ આપણે ભવિષ્યમાં ઘણી બધી અધિશ રાશિઓ ભણશું કે એની કિંમત ઋણ આવે. જેમ કે વોલ્ટેજ, ચલો વોલ્ટેજ છે એ ધને હોય ને ઋણે હોય. કાર્ય, જો વોલ્ટેજ અધિશ રાશિ છે, કાર્ય અધિશ રાશિ છે, બરાબર છે. સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા પણ ક્યારેક ઋણ હોય, બરાબર. તો બધી એવા એવી કિંમતો છે, એવી અધિશ રાશિઓ છે જેનું મૂલ્ય ઋણે હોય, સોરી, જેનું મૂલ્ય ઋણે હોય, ઝીરો હોય ને ધને હોય, બરાબર. કાર્ય આપણે જોશું ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે. સ્થિતિ ઉર્જા છે, ખાસ ગુરુત્વ સ્થિતિ ઉર્જા, એ ધને હોઈ શકે, ઋણે હોઈ શકે, ઝીરો હોઈ શકે, બરાબર છે. તો ઘણી બધી રાશિઓ એવી છે કે જેની કિંમત, જેના મૂલ્ય ઋણ હોઈ શકે, બરાબર. એ ઋણનો કંઈક મિનિંગ થતો હશે, આ કાર્ય ઋણ જેનો કંઈક મિનિંગ થાય, એનું મિનિંગ શું થાય એ એક ચેપ્ટર આવે કાર્ય ઉર્જા પાવર, એમાં આપણે કદાચ જોશું, બરાબર. તો વોલ્ટેજ, કાર્ય, સ્થિતિ ઉર્જા, આ બધી એવી રાશિઓ છે કે જેની કિંમત ઋણ હોઈ શકે. બધી રાશિ કેવી છે? અધિશ રાશિ છે. તો હંમેશા એવું જરૂરી નથી કે અધિશ રાશિનું મૂલ્ય ઋણ હોઈ શકે નહીં. આ વિધાન કેવું છે? આ વિધાન ખોટું છે. એ વિધાન છે, ખોટું વિધાન છે. કારણ કે તમે એમ ખાલી પકડી લો કે દળ ને લંબાઈ સમય ત્રણ પકડી લો કે ત્રણેયના મૂલ્ય ધન જ હોય તો આ વિધાન થતું છે એવું ના કહી શકો. તમારે બધું જોવું પડે, કારણ કે તમને ત્રણ રાશિની વાત નથી કરી, અહીં જસ્ટ વાત કરી અધિશ રાશિ. અધિશ રાશિ કોઈ પણ હોઈ શકે, બરાબર. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે, કારણ કે દરેક રાશિને લાગુ પડતું નથી. અમુક રાશિઓ એવી પણ છે જેનું મૂલ્ય ઋણ, અધિશ રાશિઓ એવી પણ છે કે જેનું મૂલ્ય ઋણ છે, બરાબર. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. ચલો આગળ વધીએ. ત્રીજું એવું કહે છે કે પરિમાણ રહીત હોય છે. ચોખ્ખું જ ખબર પડે કે ખોટું છે. અધિશ રાશિ પરિમાણ રહીત હોય, પરિમાણ રહીત એટલે એકમ ના હોય. ચલો દળ, દળ છે, દળ કેવી રાશિ? અધિશ રાશિ. એકમ નથી ને, એકમ તો છે. કયો એકમ છે? કિલોગ્રામ. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તમે પડે કે ન પડે, અધિશ રાશિ માટે પરિમાણ રહીત હોવું જરૂરી નથી. આ એમ કે છે કે અધિશ રાશિ હોવા માટે પરિમાણ રહીત હોવું જરૂરી છે. ટૂંકમાં આ સ્ટેટમેન્ટ ખોટું છે. પરિમાણ રહીત હોવું એટલે એકમ રહીત હોવું, એકમ ના હોવું. તો દળ તો અધિશ રાશિ છે, એને એકમ છે, બરાબર. ટૂંકમાં આ સ્ટેટમેન્ટ ખોટું. હા, એવી અમુક રાશિઓ છે, એવી અમુક અધિશ રાશિઓ છે કે જે પરિમાણ રહીત છે, પણ એના કારણે તમે બધા માટે ના કહી શકો કે અધિશ રાશિ હશે તો પરિમાણ રહીત જ હશે, એવું કહી શકો નહીં. ટૂંકમાં આ સ્ટેટમેન્ટ છે એ જનરલ બધા માટે લખેલા છે, તમે ખાલી એક બે રાશિ માટે કહી શકો નહીં. ચલો આગળ વધીએ. ડી સ્ટેટમેન્ટ ડી શું કહે છે? જો અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. તમારી પાસે કોઈ અધિશ રાશિ હોય તો, મતલબ કે માનો કે આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે અવકાશમાં તમે એક, અવકાશ એટલે કે સ્પેસ, બરાબર, જગ્યા, કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો અધિશ રાશિનું મૂલ્ય બદલાય નહીં. આ શું લાગે છે? સાચું ખોટું? અરે ખોટું છે, વિચારો ને. જેમ કે તાપમાન, મને એક સળિયો છે, ગરમ ગરમ સળિયો છે, બરાબર છે. આ તાપમાન ધારે કે 100°C છે. સળિયાના એક છેડે તાપમાન 100°C છે. ત્યાં તાપમાન કેટલું? 100 જરૂરી છે ના, ધારો કે 50°C બની શકે ને. તમે ધીમે ધીમે સળિયો ગરમ કરો, નીચે આપણે બર્નરથી સળિયાને ગરમ કરીએ, સળિયો ધીમે ધીમે ગરમ થશે, ધીમે ધીમે આ છેડો ગરમ થયો, આ છેડો ગરમ થશે, ધીમે 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 જે હીટ છે આગળ જશે, અને બીજો છેડો જે ઠંડો હતો એને ધીમે ધીમે ગરમ કરશે. આને કહેવાય ઉષ્મા વાહકતા. શું કહેવાય? ઉષ્મા વહન. એક ચેપ્ટર આવશે વિકિરણવાળું, બરાબર છે. ઉષ્મા વહન, ઉષ્માને વિકિરણ, રેડિયેશન, કન્વેક્શન, કન્ડક્શન, એમાં જોશું.
તો જો તમે જેમ જેમ સળિયામાં આગળ વધો છો એમ દરેક જગ્યાએ તાપમાન 100 છે, અહીં કંઈક 90 હશે, અહીં કંઈક 80 હશે, અહીં કંઈક 70 હશે, અહીં કંઈક 60 હશે, અહીં કંઈક 50 હશે. તો તમે દરેક જગ્યાએ તાપમાન સરખું નથી. તાપમાન કેવી રહેશે? અધિશ રહેશે, છતાં પણ દરેક જગ્યાએ તાપમાન સરખું છે નહીં. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. શું કહે છે? અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. ટૂંકમાં અધિશ રાશિ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય નહીં. પણ આ વાસ્તુ કેવી છે? ખોટી છે. દરેક વસ્તુ લાગુ પડે નહીં, બરાબર. દરેક વસ્તુ લાગુ પડતું નથી, બરાબર છે. તાપમાન અમુક એવી રાશિઓ છે કે જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો બદલાય, એનું મૂલ્ય બદલાય. એટલે આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. નેક્સ્ટ છેલ્લું સ્ટેટમેન્ટ વાંચીએ આપણે. તે દરેક અવલોકન માટે, દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય ધરાવે, પછી ભલે તેના યામાક્ષુના નમન અલગ અલગ હોય. આ સ્ટેટમેન્ટ કહેવાય એમ માંગે છે કે પાંચ વ્યક્તિઓ છે, એક રાશિનું અવલોકન કરે છે. માનો કે રાશિ અધિશ રાશિ છે, બરાબર છે. તો પાંચે પાંચના મતે એનું મૂલ્ય સરખું જ હોય એમ કહે છે. માનો કે એક્ઝામ્પલ સમજો, માનો કે એક કિલોગ્રામ દળનો ગોળો છે, એક કિલોગ્રામ દળનો ગોળો છે, અને પાંચ જણા અલગ અલગ જગ્યાએ જોવે છે. એક જણો અહીંથી જોવે છે, એક જણો અહીંથી જોવે, એક જણો અહીંથી જોવે, એક ઉપરથી જોવે, એક સાઈડમાંથી જોવે, બરાબર. આ પ્રમાણે પાંચ જણા અલગ અલગ જગ્યાએથી જોવે છે. શું દરેક માટે આ દળ એક કિલોગ્રામ જ છે? હા સર, 100%. દરેક માટે દળ એક કિલોગ્રામ જ છે. તો શું કીધું? દરેક અવલોકન કરે, શુદ્ધ અવલોકન. તો દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય ધરાવે, પછી ભલે તેના યામાક્ષ અને યામ નમન જુદા જુદા હોય. તો આ સ્ટેટમેન્ટ કેવું સાચું છે? અધિશ રાશિ અને અધિશ રાશિ, બરાબર છે. એ તમે ગમે તે અવલોકન કરો અને મૂલ્ય સરખું જુઓ. જેમ કે તાપમાન, અહીં 100 ડિગ્રી તાપમાન છે, બરાબર. તમે સાઈડમાંથી જુઓ, ઉપરથી જુઓ, નીચે જુઓ, ગમેથી જુઓ, અહીં તાપમાન 100 ડિગ્રી જ છે. ટેમ્પરેચર મીકું હોય તાપમાન 100 ડિગ્રી બતાવે. ટૂંકમાં તમે ગમે તે અવલોકન કરશો અધિશ રાશિના મૂલ્યનું, એની કિંમત સરખી જ હોય. ટૂંકમાં એ અવલોકનકાર પર ડિપેન્ડ કરે નહીં. જ્યારે સદિશ રાશિ, જેમ કે વેગ છે, વેગ તો વેગ છે એ અવલોકનકાર પર ડિપેન્ડ કરે. માનો કે વ્યક્તિ રસ્તા પર ઊભો છે, બરાબર, એની સાપેક્ષે કોઈ ગાડીની ઝડપ અલગ હોઈ શકે. માનો કે કોઈ વ્યક્તિ ગાડી લઈને જાય છે, બાઇક લઈને જાય છે, એની સાપેક્ષે પણ અલગ ઝડપ હોઈ શકે. ટૂંકમાં એ સાપેક્ષ ખ્યાલ છે. પણ અધિશ રાશિમાં એવું આવતું નથી, બરાબર છે. દરેક વસ્તુ લાગુ પડે કે અધિશ રાશિ જેનું મૂલ્ય છે એ અવલોકનકાર પર ડિપેન્ડ કરતું નથી. આ મતલબ એમ કહેવા માંગે છે, અલગ અલગ યામાક્ષ એટલે કે અલગ અલગ ડાયરેક્શનમાંથી તમે અવલોકન કરો અલગ અલગ જગ્યાએથી, તો પણ એનું મૂલ્ય બદલાય નહીં. તો આ સ્ટેટમેન્ટ સાચું છે, બરાબર. તો પાંચ સ્ટેટમેન્ટ હતા, એમાંથી લગભગ આ ચારે ખોટા એક સાચું પડ્યું, એક સાચું છે, બરાબર. કોઈ પ્રક્રિયામાં અચલ રહે હંમેશા જરૂરી નથી, તે ક્યારેય ઋણ હોઈ શકે નહીં, જરૂરી નથી. તે પરિમાણ રહીતો હોય, ખાસ સાવ ખોટું છે. તો અવકાશમાં એક બિંદુ બીજા બિંદુ જતા બદલાતી નથી, આ પણ ખોટું છે. તે દરેક અવલોકનકાર માટે સરખું મૂલ્ય ધરાવે, આ સાચું વિધાન છે. તો આઈ થિંક દાખલા બધાને ક્લિયર થઈ ગયા છે. જો ભાઈ, આ ચેપ્ટરમાં દાખલા બહુ બધા છે અને કોન્સેપ્ટ બહુ બધા છે, એકદમ શોર્ટમાં બતાવવા માંડું તો તમને જ સમજાશે નહીં, બરાબર. એટલે આપણે એકદમ ભલે થોડીક એકાદ લેક્ચર વધારે જોઈએ, પરંતુ સમજાવવું જોઈએ બધાને, કારણ કે બધું બેઝિક છે. જો આ બેઝિક જ ક્લિયર નહીં હોય તો આગળ તકલીફ ઘણા બધા ચેપ્ટર્સમાં પડશે, એમાં ખાસ અધિશમાં તો ખાસ, બરાબર છે. એટલે આપણે ધીમે ધીમે થોડુંક સ્પીડમાં જશું, બરાબર, ધીમે ધીમે થોડીક સ્પીડમાં જશું. એમ શરૂઆતમાં ધોરણ 11માં હોય, બરાબર છે, ત્યારે અમે આડેધડ ફગાવવા માંડીએ તો પછી તમારા પ્રશ્નો ઉઠે, સરખાઈ સમજાતું છે અને એની કરતાં બેટર છે કે બે લેક્ચર વધારે જોવે ચાલે, પણ બધા કોન્સેપ્ટ સહિત સમજાવવું જોઈએ. એમાં તમે પછી જીનીટની એક્ઝામની તૈયારી કરતા હો તો 100% જરૂર પડે કે તમે વ્યવસ્થિત સમજો, બરાબર. ખાલી બોર્ડની એક્ઝામ હોય તો ચાલે, ચલો ચોપડીમાં જેટલું પૂછાવાનું છે, પણ જીનીટની એક્ઝામ હશે તમે ગમે નથી પ્રશ્ન પૂછશે, એમાં તમને કામ તો જ આવશે કે જો તમારું બેઝિક ક્લિયર હશે તો, બરાબર. આપણે નેક્સ્ટ દાખલો લઈએ. નેક્સ્ટ દાખલો ઘણો જ આઈએમપી છે, ઘણો આઈએમપી એટલા માટે કારણ કે એનો ઉપયોગ બહુ બધી વખત કરવાનો છે. આપણે એનો ઉપયોગ, આગળ જે દાખલો ગણાવું છું, એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ આવશે, બહુ બધી જગ્યાએ આવશે. ધોરણ 11માં આવશે, ધોરણ 12માં આવશે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. આપણે ઉદાહરણ 4.2 રકમ કંઈક આવી આપી છે. સદિશો એ અને બીના પરિણામી સદિશનું માન તથા સદિશા ચતુષ્કોણની રીત વડે મેળવો. રકમ તમને દેખાય છે, એક સદિશ એ છે, મેં અલગ અલગ કલરનો યુઝ કર્યો છે તમને સમજાવવા માટે, બરાબર, તેથી સમજાય છે આપણે દાખલો. તો સદિશ એ છે, સદિશ બી છે, આ બંને સદિશનો સરવાળો કરવાનો છે. ધારો કે ધારી લઈએ કે તમને છે ને રકમમાં સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા આપેલો છે. થીટા શું છે? હજી કહું છું, થીટા શું છે? એ અને બી વચ્ચેનો ખૂણો, બરાબર. થીટા છે એ અને બી વચ્ચેનો ખૂણો, આપણને ખબર છે, બરાબર છે. હવે 30 ડિગ્રી, 50 ડિગ્રી, 150 ડિગ્રી, 280 ડિગ્રી, કુટુંબમાં કોઈ પણ ખૂણો આપ્યો છે. સદિશ એ અને સદિશ બી, મને બે ત્રણ વસ્તુ ખબર છે, સદિશ એની દિશા અને મૂલ્ય, સદિશ બીની દિશા અને મૂલ્ય, અને સદિશ એ અને સદિશ બીનું ટૂંકમાં વચ્ચેનો ખૂણો, બરાબર. જો કે બંને દિશા ખબર હોય તો બંને વચ્ચેનો ખૂણો ખબર જ પડી જાય, બરાબર છે. હવે આ બંને સદિશનો સરવાળો કરીને મારે એનો પરિણામી સદિશ, પરિણામી એટલે શું થાય? બંનેનો સરવાળો કરીને જે સદિશ મળે એને કહેવાય પરિણામી સદિશ. ધારો કે નામ આપી દે સદિશ આર, મારે સદિશ આર શોધવો છે. તો જે બ્લેક કલરમાં દેખાય છે, આ બ્લેક કલરમાં ધારો કે સદિશ આર છે, બરાબર. આપણે આ શોધવાનું છે, આપણે બે વસ્તુ શોધવાની છે, પરિણામી સદિશનું મૂલ્ય તથા દિશા, આપણે બંને શોધવાનું છે, બરાબર છે. ચલો દાખલો ફટાફટ ગણીએ, હવે દાખલો સોલ્વ કરવાનો છે, બરાબર, ચતુષ્કોણની રીતથી. હવે ચતુષ્કોણની રીતમાં આપણે વાપરશું, ખબર છે, આપણે વાપરીશું કાટકોણ ત્રિકોણ એટલે કે પાયથાગોરસની રીત વાપરવાની છે.
પાયથાગોરસની રીત વાપરવા માટે મારી પાસે શું હોવું જોઈએ? અત્યારે પાયથાગોરસની રીત વાપરવા માટે મારી પાસે એક વસ્તુ હોવી જોઈએ, એ છે કાટકોણ ત્રિકોણ. તો મને તો સભામાં કે કાટકોણ ત્રિકોણ દેખાતું છે નહીં, તો પહેલા એક કામ કરવું પડે, આપણે કાટકોણ ત્રિકોણ બનાવવો પડશે. ચલો સાઈડમાં બનાવીએ. ચાલો એક લાઈન આ પ્રમાણે દોર દો. વિચારો અહીંયા શું દેખાય છે? આ દેખાય ત્રિકોણ? આ કાટકોણ ત્રિકોણ નથી, જો આ આ કાટકોણ ત્રિકોણ છે. જે નામ આપી દઈએ આપણે, નામ પદ આપી દઈએ, ઝીરો પછી પી ક્યુ આર આપી દઉં. પી ક્યુ આર તો આવી જશે પાછા. શું આપશો આપણે? 1 2 3 4 આપો છો, પણ નામ આપો તમે. આઈ થિંક સ્મોલ એ બી સી આપી દે, સ્મોલ એ બી સી ને ડી, આટલું થઈ જશે. બરાબર ચાલશે. તો જો વિચારો, ઓ બી એ ડી, ઓ બી ડી કાટકોણ ત્રિકોણ છે નહીં. કાટકોણ ત્રિકોણ બનાવવા પડે આપણે. જો અહીંથી ઓ બી સી ઓ, ઓ બી સી ઓ, આ જે ત્રિકોણ છે ને ઓબીસી, એ કાટકોણ ત્રિકોણ છે. તો મને જો વિચારો, આ ત્રિકોણ સાઈડમાં દોર દો, કંઈક આવું લાગશે. ભાઈ ધ્યાનથી સમજો તો ખબર પડશે, બાકી ઉપરથી જશે. આ ત્રિકોણ છે ને મોટો ત્રિકોણ, એ સાઈડમાં દોર દઉં અહીંયા. થોડુંક નાનો દોરીશું બરાબર સમજાવવા માટે તમને, કે આપણને આવું કંઈક મળ્યું બરાબર કે નહીં. જો આ કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ બરાબર છે. એનો જે કર્ણ છે એ આર છે. આપણે આર શોધવાનું છે, ટૂંકમાં મારે કર્ણ શોધવાનું છે. કોઈ બી રીતે મારે આ શોધવાનું છે બરાબર, કર્ણ. ઓકે ચલો વિચારો. હવે વિચારવું શું પડશે? વિચારવું કંઈક આવું પડશે. વિચારો કે ભાઈ, વિચારો મારે આ બાજુની લંબાઈ મળી જાય મને કોઈ બી રીતે. જો મારે આર શોધવું છે, કર્ણ શોધવું હોય તો મારે શું જોવે? આ બાજુની લંબાઈ જોવે, આ બાજુની લંબાઈ જોવે. આ બંને બાજુની લંબાઈ મળે તો શું કરશું? આ બાજુની લંબાઈનો વર્ગ પ્લસ આ બાજુની લંબાઈનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર. પાછળ બાજુ પ્લસ સામેની બાજુ, સોરી, પાછળ બાજુનો વર્ગ પ્લસ સામેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ લખાય. તો મારે હવે વિચારવું એ પડે કે મારે સાહેબ કોઈ બી રીતે આટલી બાજુની લંબાઈ જોઈએ છે, આટલી બાજુની બરાબર, મારે આટલું આટલી લંબાઈ જોઈએ છે. એમાં મને ખબર છે કે આટલી લંબાઈ તો એ છે, આટલી લંબાઈ તો એ છે, ઘટી કેટલી આટલી લંબાઈ ઘટે છે. તો આપણે આ લંબાઈ કઈ રીતે મળે વિચારવું પડે. હવે આ લંબાઈ કઈ રીતે મળે વિચારવું પડે, એક રસ્તો છે. જો ધ્યાનથી સમજો, મને એમ કહો આ ખૂણો થીટા છે. તો વિચારો, આ સદિશ બી હોય તો આ પણ સદિશ બી જ થાય કે ના થાય? બરાબર કે નહીં? શું કહું છું? હકીકત ચતુષ્કોણ બનાવો, તમે ચતુષ્કોણ બનાવશો એટલે આ સદિશ એ છે તો આ પણ સદિશ એ જ થશે. એનું આપણે કંઈ કામ નથી, મારે આનું કામ છે. આ સદિશ બી છે તો આ પણ સદિશ બી જ થશે. આ થશે સદિશ બી, શું થશે? સદિશ બી જ થશે બરાબર કે નહીં? આ પણ સદિશ બી જ થશે. હવે સાહેબ શું, હવે મને કયો સદિશ એની દિશા આ રીતે છે, સદિશ બિંદી, સદિશ બી દિશા ઉપર છે. આ પ્રમાણે સદિશ બી અને સદિશ એ વચ્ચેનો ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા જ હોય. સમજ પડે કે ન પડે? આ એંગલ પણ થીટા જ હશે. સમજાય કે ન સમજાય? કારણ શું? કારણ એ છે કે જુઓ ને, દેખાય છે કે નહીં? દેખાય છે? આ સદિશ બી છે તો આ પણ સદિશ બી છે, આ સદિશ એની દિશા તો આ પણ સદિશ એની દિશા જ છે. તો એ બી વચ્ચેનો ખૂણો થીટા, તો અહીંયા પણ ખૂણો થીટા જ મળશે. તો મને બીજી વસ્તુ મળી ગઈ, આ ત્રિકોણ છે નાનો ત્રિકોણ બરોબર છે. નાનો ત્રિકોણ જે છે એના પરથી આપણને શું મળે? વિચારો, આટલી લંબાઈ મળે કે ના મળે? આ કેટલું હશે? વિચારો, આટલું કેટલું હશે? આટલું મારે આટલી લંબાઈ જોઈએ છે પેલા, આટલી. કારણ શું? મારે કુલ લંબાઈ જોઈએ છે. એ કુલ લંબાઈ મને ડાયરેક્ટ નહીં મળે, મારી પાસે આટલી લંબાઈ છે પ્લસ જો આટલી લંબાઈ કરું તો મને કુલ લંબાઈ મળી જાય. મારી પાસે ઓડી છે, ઓડી બરાબર, મારી પાસે ઓડી છે, એમાં ડીસી ઉમેરી દઉં તો મને ઓસી મળી જશે. હકીકત ત્રિકોણ કયો દોરો છો મેં? અહીંયા ત્રિકોણ દોરો છે ઓ બી સી. કયો દોરો છે? ઓ બી સી, આ મોટો ત્રિકોણ દોરો છો. તો મારો મેઇન ગોલ શું છે? મારે ઓસી શોધવું છે. ઓસી ડાયરેક્ટ નહીં મળે, પેલા ઓડી તો આપણે આપી દીધું, એ ઓડી લંબાઈ એ છે, ઘટે શું? ડીસી. ડીસી કઈ રીતે મળશે? એક કામ કરું, સમજાય નહીં તો તમને, એક કામ કરું, આ ડીસી વાળો ત્રિકોણ નીચે દોર દો પાછો, એટલે આપણે થોડુંક વધારે ક્લિયર તમને ખ્યાલ આવે બરાબર છે. જો દાખલો પૂછવાનો ચાન્સ મેક્સિમમ, તમારી એક્ઝામમાં દાખલો પૂછવાના ચાન્સ મેક્સિમમ છે બોર્ડની એક્ઝામમાં. તો ડી બી ને સી, એ ડી બી સી લખી નાખે, ડી બી ને સી. ચલો ફટાફટ, આ એંગલ થીટા છે, મને એમ કહો આ લંબાઈ કેટલી હશે? આ તો સદિશ બી છે તો આ લંબાઈ બી જેટલી જ હોય. સમજ પડે કે ના પડે? સદિશ બીનું મૂલ્ય જેટલું હશે એટલી લંબાઈ હશે બી. ઓકે ચલો સર, મારે શોધવાનું છે, મારે જો આ લંબાઈ જોઈએ છે, મારે બીસી લંબાઈ જોઈએ છે તો બીસી લંબાઈ પણ અહીંથી મળી જશે, અને મારે ડીસી લંબાઈ પણ જોઈએ છે, ડીસી લંબાઈ પણ અહીંથી મળી જશે. તો આ ત્રિકોણનો ઉપયોગ કરીને મારે બીસી ને ડીસી જોઈએ છે, મને અહીંથી મળી જશે. ઓકે ચલો વિચારો કઈ આવશે, જેને ડાયરેક્ટ આવડતું લખી શકે અહીંયા કેટલા આવશે, અહીંયા કેટલા આવશે. વિચારો, મારી પાસે જો આ થીટા થઈ ગયો તો આ થઈ ગઈ પાછળની બાજુ, આ થઈ ગયો કર્ણ, સોરી સામેની બાજુ, આ થઈ ગઈ સામેની બાજુ, અને બી શું થશે? કર્ણ થશે. તો વિચારો, મારે પાછળની બાજુ શોધવી છે, કોનો ઉપયોગ કરવો પડે? મારી પાસે કર્ણ છે, મારે પાછળની બાજુ શોધવી છે થીટા બાજુ. સૂત્ર શું આવે? કોસ થીટા બરાબર. સૂત્ર શું આવે? કોસ થીટા બરાબર. કોસ થીટા બરાબર આવશે પાછળની બાજુ છેદમાં કર્ણ. જો ભાઈ શરૂમાં આ બધું લખીને સમજાવું છું, પછી ડાયરેક્ટ મૂકી જ દઈશું અહીંયા બરાબર છે. કોસ થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ. ચલો પાછળની બાજુ કેટલી છે? ડીસી. તમારે ડીસી શોધવાનું છે, ડીસી શોધવાનું છે, ડીસી ના છેદમાં કર્ણ કયો? બી. તો ડીસી બરાબર શું આવશે? ડીસી બરાબર આવશે બી કોસ થીટા. શું છે? બી કોસ થીટા. ખબર પડી ગઈ? તો આ લંબાઈ કેટલી મળશે? આ લંબાઈ મને મળશે બી કોસ થીટા. તો મને એમ કહો આ લંબાઈ એ છે, આ લંબાઈ એ છે, આ લંબાઈ કેટલી હશે? આ લંબાઈ હશે બી કોસ થીટા. તો મને કહો આખી ઓસીની લંબાઈ કેટલી હશે? આટલી લંબાઈ એ છે,
આટલી લંબાઈ બી કોસ થીટા છે, તો ઓસી લંબાઈ કેટલી હશે? એ પ્લસ બી કોસ થીટા. ચલો એક વસ્તુ આપણે પૂરી કરી નાખીએ, બરાબર, ફટાફટ એક વસ્તુ આપણે પૂરી કરી નાખીએ, એ પ્લસ બી કોસ થીટા. ચલો આગળ વધીએ. ઓકે, આગળ વધીએ. જો મને ઓસી મળી ગયા, બાકી શું રહ્યું? બીસી. બીસી કઈ મળશે? અહીંથી મળશે બીસી. વિચારો, મારી પાસે સામેની બાજુ શોધવું, સામેની બાજુ મળી જાય તો મને બીસી મળી જાય. તો વિચારો, ખૂણો છે, સામેની બાજુ જોઈએ છે અને કર્ણ આપ્યો છે. કયું વપરાય? સાઇન કોસ ટેનમાંથી. અરે સાઇન થીટા, સામેની બાજુ કર્ણની વાત આવે, કોણ આવે? સાઇન થીટા. લખાઈશું અહીંયા, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ચલો સામેની બાજુ કઈ છે? સામેની બાજુ છે બીસી, તો બીસી છેદમાં કર્ણ. કર્ણ કયો છે? બી. લખાઈશું બીસી બરાબર, લખાશે બી સાઇન થીટા. મળી ગયું ન મળી ગયું? તો બીસી બરાબર શું લખાય? બી સાઇન થીટા. ચલો લખી નાખી, તો આપણને મળી ગયું બી સાઇન થીટા. તો આપણને મળી ગયું છે આ, લખી નાખું છું બી સાઇન થીટા. આ કિંમત કેટલી છે? આર છે, આપણે આર તો શોધવાનું છે. વિચારો, જે મેન ત્રિકોણ બન્યો, એ મેન ત્રિકોણમાં તમને આર મળે કે ના મળે? સર આરામથી મળશે. કઈ રીતે મળશે? વિચારો, સામેન બાજુ, સોરી, આર કર્ણ છે ને, તો પાયથા કરું છું નહીં વાપરશું આપણે, હું અલગ પેજ વાપરું છું, બરાબર. એમ આપણે શું કરશું? આ ત્રિકોણની પાછળ બાજુનો વર્ગ પ્લસ સામેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ કરશો તો તમને શું મળશે? આર મળે કે ના મળે? ચલો આપણે અલગ પેજમાં લખીએ બધું વસ્તુ. ચલો થોડુંક ફટાફટ રાખીએ આપણે ઉતાવળ. જો આ ત્રિકોણ બની ગયો, જો આ બધી વસ્તુ બેઝિક છે, આ શરૂઆતમાં છે ને તમને ફટાફટ સમજાવી દો, તમને જ ખબર નહીં પડે, બરાબર છે. પણ આ બધી વસ્તુ શરૂઆતમાં સમજી લીધી ને, તો આગળ છે ને બે વર્ષ છે ને બહુ સ્મૂથ જશે, બે વર્ષ બહુ સ્મૂથમાં છે, સ્મૂથ જશે, બરાબર, હળવા હળવાથી જશે. શરૂઆતમાં ઉતાવળ રાખીને ફટાફટ ગોખાઈ નાખ્યું, એનો કંઈ મિનિંગ છે અને એમાં હું માનતો નથી, બરાબર. ઓકે, ચલો તો ફટાફટ આપણે આર શોધવાનું છે. પાયથાગોરસનો નિયમ બધાને આવડતો હશે. આ બાજુનો ઓસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર શું થાય? ઓબીનો વર્ગ. ડાયરેક્ટ લખી નાખે, પાયથાગોરસના નિયમ પરથી, પાયથાગોરસના નિયમ પરથી. જો ભાઈ, મેં છે ને નામ મારી રીતે આપેલા છે, ઘણા એ ગોખી નાખે, ઓ એ બી સી ડી. અરે ભાઈ, તમે જે લાગે સારું લાગે તમે નામ આપો ને, ઘણા ગોખી નાખે ભાઈ કે સર અહીંયા એ આપું તો આપણે એ જ આપશું. અરે તને જે સારું લાગે તું નામ આપ, જે ખાલી નામ આપેલા છે ત્રિકોણને. તો પાયથાગોરસ નિયમ બધી શું થશે? ઓસીનો વર્ગ, ઓસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ, બીસીનો વર્ગ બરાબર શું થાય? ઓબીનો વર્ગ. આપણે ઓબી તો શોધવાનું છે, કારણ કે મારે આ શોધવાનું. શું કીધું? પરિણામી સદિશનું માન, માન એટલે મૂલ્ય, શું કે મૂલ્ય કહેવાય? મૂલ્ય. તો પરિણામી સદિશ આર છે, આર બરાબર છે. પરિણામી સદિશ કયો છે? આર. મારે એનું મૂલ્ય શોધવાનું છે. ચલો ફટાફટ કિંમત મૂકીએ. ઓછી કેટલા છે? ઓછી, ઓછી છે એ પ્લસ બી કોસ થીટા. આખો આવો છે એ પ્લસ બી કોસ થીટા આખાનો વર્ગ. ઓકે, પ્લસ બીસી. બીસી કેટલા છે? બી સાઇન થીટા. બી સાઇન થીટા એનો વર્ગ બરાબર ઓબી સ્ક્વેર. ઓબી શું છે? આર સ્ક્વેર ને. સાદી રૂપે થોડુંક આપણે આને, તો કંઈક આવું લખાશે, આ કાઉસ છૂટો પાડો. તમે આવું ભણ્યા છો, એ પ્લસ બી આખાનો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી. એવું થશે અહીંયા, એ સ્ક્વેર પ્લસ આ પદનો વર્ગ આખાનો, બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ ટુ એ બી. એટલે ટુ એ બી આવશે, ટુ એ બી કોસ થીટા. સમજ પડે કે ના પડે? અરે ભાઈ, આટલું બધું ભણ્યા જશો ને આટલું, તો ત્રણ દસમાં કે એ પ્લસ બી આખાનો વર્ગ કરો શું થાય? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી. તો પહેલા પદનો વર્ગ બરાબર એ સ્ક્વેર. બીજા પદ, બીજું પદ આપણા માટે આટલું, જો આખું મોટું. બીજા પદનો શું થશે? બી સ્ક્વેર કોસ થીટા પ્લસ બે ગુણ્યા પહેલું પદ, એ ગુણ્યા બીજું પદ. થઈ ગયું આટલું? આપણે પહેલો કહો છૂટો પાડો. પ્લસ આગળ વધીએ, આનો સ્ક્વેર શું થાય? બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા સિમ્પલ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર. તો જો આપણે કંઈક આવું પદ મેળવ્યું. પણ સર દેખાય છે અહીંયા બી સ્ક્વેર કોસ થીટા છે અને બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા છે. શું કરે? બેમાંથી કોમન કાઢીએ. શું બી સ્ક્વેર? તો શું આવશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કોમન કાઢો, શું આવશે અહીંયા? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા પ્લસ આ પદ તો વચ્ચે પાછું કહ્યું ટુ એ બી કોસ થીટા પદ વધશે બરાબર. શું આવશે? આર સ્ક્વેર. શું છે બરાબર? આર સ્ક્વેર આવશે કે નહીં આવે? ચલો આટલી ખબર પડે કે. પણ સર આપણે તો ભણ્યા છીએ, તો મેં તમને કીધું હતું ટ્રિગોનોમેટ્રિક દરેક જગ્યાએ કામ લાગશે. ટ્રિગોનોમેટ્રિક કામ આવ્યું અહીંયા બરાબર છે. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોર સ્ક્વેર થીટાને કહેવાય એક. તો આ થઈ જશે એક. તો બી સ્ક્વેર ગુણ્યા એક અને બરાબર શું લખી નાખું? એક લખી નાખું. તો પદ આવું પડી જશે, આ નામ લઈ લઈએ, આર સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા મોસ્ટ આઈએમપી સમીકરણ. માટે આર બરાબર આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટાનું વર્ગમૂળ. તમે યકીન નહીં માનો, આ સમીકરણ એટલી બધી વખત યુઝ કરવું પડશે તમારે, બારમું ધોરણ પૂરું થશે ત્યાં સુધીમાં આ સમીકરણ અઢળક વખત, ઘણી બધી વખત કામમાં લાગવાનું છે. આપણે ભણ્યા શું? આપણે આવું ભણ્યા કે મારી પાસે સદિશ એ હતો, મારી પાસે સદિશ એ હતો, મારી પાસે સદિશ બી છે, સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા છે બરાબર. સદિશ એ અને સદિશ બી વચ્ચેનો થીટા શું છે? થીટા. યાદ રાખજો ભાઈ, શું છે ખાસ? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. શું છે? સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે.
तो मारी पास सदीश ए छे, मारी पास सदीश बी छे, बन्ने सदीश वच्चेनो खूणो थीटा छे अने बन्नेना मूल्य मने खबर छे, दिशा खबर छे अने मारे बन्नेनो सरवाळो करीने परिणामी सदीश आर लावो। धारो कि सदीश आर कंईक आ प्रमाणे छे, बराबर आ दिशामां छे सदीश आर। तो खबर आपणे आवी पड़ी के जो सदीश आर बराबर सदीश ए प्लस बी होय, ध्यान रखो डायरेक्ट लखी नाखी जो जारे जरूर पूछे त्यारे, जो सदीश आर बराबर सदीश ए प्लस सदीश बी हो तो लखाईशुं अहींया लखाशे आ प्रमाणे, आर नुं मूल्य केटलुं होशे, आर नुं मूल्य होशे ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू ए बी कोस थीटा, आटलू हशे। थीटा शुं छे खास याद राखवू, जेनो सरवाळो थाय छे एनी वच्चेनो खूणो, अहींया ए अने बी नो सरवाळो थाय छे तो हकીકતે थीटा छे ए अने बी वच्चेनो खूणो छे। आपणने एक वस्तु मळी गई, शुं मळी गयुं, मूल्य मळी गयुं, परिणामी सदीशनुं मान मळी गयुं। एक वस्तु बाकी छे, एक वस्तु शुं बाकी छे, दिशा। चलो कई दिशामां छे सर? आ दिशामां छे। आ दिशा क्यांथी मापे? चलो आपणे काम करीए, अहींथी मापी लईए, एक खूणो बनावे। चलो कयो खूणो बनशे? धारो नाम आपी दईए, धारो कि आल्फा नाम आपी दईए, शुं नाम आपी दो? आल्फा, બરાબર આલ્ફા આપી દઉં છું નામ। વોટ ઇઝ આલ્ફા? આલ્ફા શું છે? સદીશ આર સદીશ એ સાથે કેટલો ખૂણો બનાવે છે? સદીશ આર છે એ સદીશ એ સાથે કેટલો ખૂણો બનાવે? તો મને એમ કહો, આ ત્રિકોણ છે, આ ત્રિકોણ કયો? ઓ બી સી, આ ત્રિકોણ છે, એમાં ખૂણો કેટલો મળ્યો? આલ્ફા મળ્યો કે ના મળ્યો? ચલો તો આપણને આ વસ્તુ ક્લિયર થઈ જશે, આના બધી દિશા મળી જશે। લખ્યું અહીંયા આપણે લખીએ, જો જો સદીશ આર એ સદીશ એ સાથે આલ્ફા ખૂણો બનાવે તો, જો આપણે આલ્ફા શોધવાનો છે ભાઈ, દિશા શોધવાની છે, તો કંઈક ત્રિક આકૃતિ આવી બનશે। સદીશ એ કંઈક આ પ્રમાણે છે, સદીશ આર કંઈક આ પ્રમાણે છે, આ ખૂણો આલ્ફા છે અને સદીશ બી કંઈક આ પ્રમાણે છે। તો થીટા શું છે? થીટા થીટા એ અને બી જેનો ખૂણો છે, બરાબર ભાઈ? ખાસ જોજો ભાઈ, સદીશ આર આ પ્રમાણે, ધારો કે આ પ્રમાણે મળ્યો, સદીશ એ આ પ્રમાણે છે, બરાબર? જોકે એક્ઝેક્ટ થોડુંક હજી આગળ જશે આ, બરાબર? ચતુષ્કોણ બનશે એટલે જસ્ટ કઈ આકૃતિ બનાવી દીધી છે। સદીશ આર આ પ્રમાણે છે, સદીશ એ આ પ્રમાણે છે, સદીશ આર અને સદીશ એ વચ્ચેનો ખૂણો આલ્ફા છે। તો સર સૂત્ર જોવે છે, કઈ સૂત્ર અહીંથી મળી જશે? તો ત્રિકોણ કઈ સાઈડમાં દોરી દઈએ, ત્રિકોણ આ ટાઈપનો છે આપણો। ચલો આ લંબાઈ કેટલી છે? એ પ્લસ બી કોસ થીટા, આ લંબાઈ છે એ પ્લસ બી કોસ થીટા અને આ લંબાઈ છે બી સાઈન થીટા, આ લંબાઈ બી સાઈન થીટા છે, આ લંબાઈ આર છે, આ આલ્ફા છે, જે કે નહીં? આલ્ફા, આલ્ફા શું છે? સદીશ આર અને સદીશ એ વચ્ચેનો ખૂણો કેટલો આલ્ફા છે કે નહીં, બરાબર? ચલો તો મૂકીએ કિંમત, મારે આલ્ફા જોઈએ છે, મારે આલ્ફા જોઈએ છે, શું કરવું પડે? અરે સર મારી પાસે સામેની બાજુ છે, આ છે મારી પાસે પાછળની બાજુ છે, છે તો આલ્ફા મળે કે ના મળે? આરામથી મળે, સૂત્ર શું આવે? ટેન આલ્ફા બરાબર સામેની બાજુ સાબા અને છેદમાં પાછળની બાજુ પાબા। ચલો સામેની બાજુ કેટલી છે? બી સાઇન થીટા, શું છે? બી સાઇન થીટા, છેદમાં આલ્ફા શું આવશે? સોરી પાછળની બાજુ શું આવશે? એ પ્લસ બી કોસ થીટા। આ સૂત્ર પણ મોસ્ટ એમપી છે, આ સૂત્ર પણ મોસ્ટ એમપી, કે સદીશ આર એ સદીશ એ સાથે બનાવેલો ખૂણો, સદીશ આર એ સદીશ એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો સદીશ શું થયું? ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટા ના છેદમાં એ પ્લસ બી કોસ થીટા, આવું આપણે સાબિત કરી દીધું, બરાબર? બે સૂત્ર કામના આવ્યા, બે સૂત્ર કામના આવ્યા, એક તો શું આવ્યું? આરનું મૂલ્ય। ચલો આરનું મૂલ્ય કેટલું? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા, કોના પર ડિપેન્ડ કરે? એની કિંમત, બીની કિંમત અને એ અને બી વચ્ચેના ખૂણા પર ડિપેન્ડ કરે। ત્રીજી વસ્તુ, બીજી વસ્તુ કે ભાઈ સદીશ આર છે સર કઈ દિશામાં છે? તો હું એમ કહી શકું, સદીશ આર છે એ સદીશ એ સાથે આલ્ફા ખૂણે છે, જે દિશામાં સદીશ એ છે ત્યાંથી આલ્ફા ખૂણે સદીશ આર છે। આલ્ફા કેટલો? ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટાના છેદમાં એ પ્લસ બી કોસ થીટા, તો તમારી કિંમત આવી ગઈ છે। લેક્ચર અહીંયા રાખીએ આપણે, બરાબર? આ જે ક્વેશ્ચન છે એનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવો, કારણ કે બહુ આઈએમપી સમીકરણ છે, બરાબર છે? ખાલી આ દાખલા દાખલો ચોપડીમાં તમને ન આપ્યો હોત ને તો મારે તો તમને ગણાવવો જ પડે, કારણ કે આની કિંમત બહુ વધી છે। આ દાખલા વગર આગળ ઘણા બધા દાખલા સોલ્વ, ટૂંકમાં અઘરી રીતે સોલ્વ થઈ શકે, બરાબર? પણ આ દાખલો આપણને ખબર હોય, સૂત્ર ખબર હોય, ફંડામેન્ટ ખબર હોય તો આગળના ઘણા બધા દાખલાઓ આપણે ઇઝીલી સોલ્વ કરી શકશું, બરાબર? ઓકે, ચલો પણ એક એક મર્યાદા છે, શું લાગુ પડે? આની આ જે રીત છે એ તો જ લાગુ પડે કે જો તમારી પાસે માત્ર બે સદીશ હોય તો, સદીશ એ સદીશ બે બી, આ બે જ હોય તો જ લાગુ પડે, ઘણા બધા આપ્યા હોય તો શું કરવું પડે? પહેલાં બેકનું બેનું પરિણામ શોધવું પડે, પછી જે પરિણામ આવે બીજા ઉમેરવું પડે, આ પ્રમાણે ગણતરી કરવી પડે। પણ તમને મોસ્ટ દાખલા પૂછશે ત્યારે આપણે આ રીત ક્યારે વાપરશું? જ્યારે આપણી પાસે બે સદીશ હશે તો, યાદ રાખો થીટા બધી આવે છે, થીટા શું છે? થીટા શું છે? સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો છે, બરાબર? થીટા શું છે? સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો, આઈ થિંક આપણે અહીંયા રાખીએ, બરાબર? ઓકે ચલો।